આજરોજ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તારીખ 15 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે જામકંડોળા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકાભરમાં ખેડૂતોની મગફળી શરૂ કરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધીમાં 700 ખેડૂતોની 13,500 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે, જ્યારે ધોરાજીના ડે કલેક્ટર જોશી સાહેબ તથા જામકંડોળાના મામલતદાર શ્રી અપારનાર સાહેબના માર્કેટિંગ યાર્ડ સ્થિતિ કેન્દ્રની ખરીદી વખતો વખત મુલાકાત લઈ અને ખરીદી પ્રક્રિયાને ઝડપી બનાવવા સાથે ખરીદી પ્રક્રિયા તમામ કામગીરી ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ મગફળી વેચાણમાં આવેલા ખેડૂતો સાથે પણ વાર્તાલાપ કરી સૂચનાઓ સાંભળ્યા. ખેડૂતોના તરફથી જણાવવામાં આવે કે મોબાઈલ ઉપર SMSથી મગફળીને લઈને આવવા માટે સમાચાર મળે છે અને ઓનલાઈન નોંધણી કરવામાં આવે ત્યારે ખેડૂતો આખું લિસ્ટ જાહેરમાં નોટિસ બોર્ડ પર પણ રાખી દેવાય છે, તેમજ મગફળીની ખરીદી કેન્દ્ર પર પૂરતા બારદાન વજનકાંટા મંજૂરી સહિતની સામગ્રી ઉપલબ્ધ છે અને જરૂરિયાત સ્ટાફ પણ છે અને મગફળી વેચાણમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે રહેવા પીણવાનું પાણી આપનાર છાયાવાસડા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, ત્યારે મામલતદાર શ્રી અપાનાર સાહેબની મુલાકાતથી લઈ ત્યાંથી નિરીક્ષણ બાદ CCTV કેમેરા વ્યવસ્થા રાખવા તેમજ ઉજાસ અંગેની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી, એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. મારું નામ વિદેશી જગુભાઈ જાડેજા, મારું ગામ દળવી છે. મારે હું 10 વીઘાની મગફળી અહીં વેચવા આવેલો છું જામકુંડા મગફળી સરકારી કેન્દ્રમાં, જે માર્કેટિંગ યાર્ડમાં સરકારી કેન્દ્ર આવેલું છે અને અહીંની કામગીરી પ્રસન્નીય છે અને જામકુંડા તાલુકાના તમામ આગેવાનોની નિગરાની હતી, વ્યવસ્થિત કામ ચાલે છે. અને આ વખતે મગફળીનો વરસાદ એક બે વરસાદ હોવાથી 50% મગફળી થયેલ છે. તમે અહીંયા કેટલી મગફળી લઈને આવ્યા? હું અહીંયા 40 બોરી મગફળી વેચવા આવેલો છું. મારું નામ ચિરાગભાઈ વાછાણી, હું અત્યારે જામકુંડા ગોડાઉન ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડમાં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવું છું. ગવર્મેન્ટ દ્વારા જે અત્યારે 15, 11, 18થી મગફળી ખરીદવામાં આવી છે, તેમાં જામકંડોળા ખાતે અમને જવાબદારી સોંપવામાં આવી છે. આજ સુધીમાં 700 ખેડૂતો અને 13,500 ક્વિન્ટલ જેવો આપણે મગફળી ખરીદી કરવામાં આવી છે અને આ પ્રોસેસ હજી સતત ચાલુ રહેશે. બીજું જણાવવાનું કે અમારે ત્યાં પ્રાંત સર, મામલતદાર સર અને ઉપલા અધિકારીઓ અવારનવાર વિઝિટ લઈને અમને જરૂરી માર્ગદર્શન પૂરો પાડે છે, તેમજ અમને અત્યારે જે સપોર્ટ સ્ટાફ આપવામાં આવ્યો છે તે પણ તેનો પણ પૂરેપૂરો સહકાર મળે છે. ખેડૂતની મગફળીની લેબોરેટરી તમે કેવી રીતે કરો? લેબોરેટરી માટે સૌથી પહેલાં આપણે ખેડૂત ભાઈઓને પોતાનો જેટલો જથ્થો છે તે તો ઢગલો કરવામાં કહીએ છીએ. તેમાં ચારેય સાઈડથી થોડું થોડું લઈને 500 ગ્રામ જેવું આપણે સેમ્પલ લઈએ છીએ. તેમાંથી 100 ગ્રામ મગફળીને આપણે દાણા ફોલાવીએ છીએ અને ઉતારા કાઢીએ છીએ. સરકારની ગાઈડલાઇન પ્રમાણે 65 અને 70% જો ઉતારામાં બેસતું હોય તો એને આપણે માલ ગુણવત્તાવાળો કહી શકીએ છીએ. અને નંબર બીજા અમુક મુદ્દાઓ છે, ચીમડાયેલા અપરિપક્વ દાણા, તૂટેલા દાણા, તેનું પણ જો સરકારની ગાઈડલાઇન પ્રમાણે અંદર આવતું હોય તો આપણે એનો માલ પોઝિટિવ તરીકે લઈએ છીએ.